નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ જોબ ડેલી અપડેટ તો આજે આપણે વાત કરીશું અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ શિક્ષકોની છે એ વેકેન્સીઓ બહાર પડી છે જે માટે અમુક વેકેન્સી માટે વક ઇન્ટરવ્યુનું ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલું છે જ્યારે અમુક વેકેન્સી માટે તમારી પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે તેના વિશે આ ઉપરાંત જણાવવાનું કે હવે પછી આપની ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો પ્રસ્તુત થશે તો તમે વિડીયો જોવાનું ચૂકતા નહીં અને વધુ માહિતી માટે તમે મારા ઇન્સ્ટાગ્રામને નો પેજ છે જે તેને તમે ફોલો કરી શકો છો જ્યાં હું તમને સ્ટોરી પોસ્ટ છે એ કરું છું જોબ રિલેટેડ જેથી તમને આસાની રહેશે જોબ મેળવવામાં તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ સૌથી પહેલી વેકેન્સી છે એસએનવી કિડ્સ જે નડિયાદમાં આવેલી છે તેમાં અલગ અલગ શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે જેમ કે પ્રાઇમરી ટીચર્સ અને પ્રી પ્રાઇમરી આસિસ્ટન્ટ ટીચરની જગ્યા ખાલી છે બિન શૈક્ષણિક વિભાગની વાત કરીએ તો ઓફિસ ક્લર્કની જગ્યા ખાલી છે આ ત્રણેય પોસ્ટ માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને આ ધરાવતા હોય તો સ્ક્રીન ઉપર જે શાળાનું ઈમેલ આઈડી આપેલું છે તેના ઉપર તમારે તમારો સંપૂર્ણ બાયોડેટા છે એ મોકલવાનો રહેશે આ ઉપરાંત જો તમને કોઈપણ જાતની ક્વેરી હોય ક્વેશ્ચન હોય તો સ્ક્રીન ઉપર શાળાનો મોબાઈલ નંબર આપેલો છે તેના ઉપર તમે કોન્ટેક કરી શકો છો નેક્સ્ટ વેકેન્સી છે કલરવ સ્કૂલ જે ઇંગ્લિશ અને ગુજરાતી બંને માધ્યમમાં અલગ અલગ શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે સૌથી પહેલાં આપણે વાત કરીશું પ્રિન્સિપલની જગ્યા ખાલી છે જે માટે લાયકાત અને અનુભવની વાત કરીએ તો તમે એમએ અથવા બીએડ એડ અથવા એમએડની ડિગ્રી સાથે અનુભવી હોવા જોઈએ છે નર્સરી પ્રાથમિક માધ્યમિક તમામ વિષય માટે શિક્ષકની વેકેન્સી છે જે પોસ્ટ માટે બી એમ એ બીએસસી એમએસસી બીસીએ એમએસસી બી ઈ એમ ઇ સાથે બીએડ અને એમએડની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે સ્કૂલ સુપરવાઇઝર માટે આ પોસ્ટ માટે તમે પીટીસી બીએડ સાથે તમે અનુભવી હોવા જોઈએ સ્પોર્ટ્સ પીટી ડ્રોઈંગ ટીચરની વેકેન્સી ખાલી પડી છે આ પોસ્ટ માટે તમે લગતની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ વિષયના નિષ્ણાંત હોવા જોઈએ અને અનુભવી હોવા જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે એકાઉન્ટન્ટ કમ્પ્યુટર ઓપરેટર માટે આ પોસ્ટ માટે તમે એકાઉન્ટન્ટના અનુભવી હોવા જોઈએ ટેલી અને ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગના જાણકાર હોવા જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે વહીવટી ક્લાર્ક માટે આ પોસ્ટ માટે તમે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવા જોઈએ અને અનુભવી હોવા જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે ઓફિસ બોય ગર્લ પટ્ટાવાળા સ્વીપર અને ડ્રાઈવર સિક્યુરિટી માટે આ પોસ્ટ માટે તમે ધોરણ ચાર પાસથી આઠ પાસ હોવા જોઈએ આ તમામ વેકેન્સી માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે તમારી સ્વલેખિત અરજી પર તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાવીને તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ મે સોમવાર મંગળવાર બુધવારના રોજ સવારે અગિયારથી એક દરમિયાન તમારા તમામ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ લઈને શાળાના સરનામા ઉપર તમારે સ્વખર્ચે આવવાનું

શાળા અને અલાના કન્યા વિદ્યાલયમાં અલગ અલગ શિક્ષિકા અને શિક્ષકની જગ્યા ખાલી પડી છે સૌથી પહેલાં આપણે વાત કરીશું સામાજિક વિજ્ઞાન અર્થશાસ્ત્ર લઈ શકે તેવા એક શિક્ષિકા બેનની જગ્યા ખાલી છે આ પોસ્ટ માટે તમે બીએ અથવા એમ સાથે બીએડ ની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે ગુજરાતી અને અંગ્રેજી લઈ શકે તેવા એક એક શિક્ષિકા બેનો અને શિક્ષકની જગ્યા ખાલી છે લાયકાતની વાત કરીએ તો તમે બી એ અથવા એમ સાથે લગત વિષયમાં બીએડ ની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ આ તમામ વેકેન્સી માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય લાયકાત ધરાવતા હોય તો તમારે તમારા સંપૂર્ણ બાયોડેટા સાથે શાળાના સરનામા ઉપર રૂબરૂ છે એ મળવાનું રહેશે એડ્રેસ છે મદરેસા અશરકુલ ઉલુમ બચ્ચોકા ઘર સાળંગપુર રોડ સરકારી ગોડાઉન સામે બોટાદ વહેલા તે પહેલાંના ધોરણે તમારે છે એ રૂબરૂ મળવાનું રહેશે સમય છે સ અલાના માટે સવારે સાતથી અગિયારનો છે જ્યારે મદરેસા માટે સવારે અગિયારથી એક વાગ્યાનો સમય રહેશે નેક્સ્ટ વેકેન્સી છે શ્રીમતી ટીસી સોની માધ્યમિક વિદ્યાલય જે ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ ધરાવે છે એસઓ શાહ ઉચ્ચતર માધ્યમિક વિદ્યા વિદ્યાલય જે સામાજિક પ્રવાહ ગુજરાતી માધ્યમ છે જ્યારે એસઆર આર પરીખ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય જે વિજ્ઞાન પ્રવાહ છે અને ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ ધરાવે છે આવી રીતે કુલ ત્રણ શાળાઓમાં અલગ અલગ શિક્ષકોની વેકેન્સી માટે તમારી પાસેથી અરજીઓ છે મંગાવવામાં આવેલી છે સૌથી પહેલાં આપણે વાત કરીશું શારદા મંદિર પ્રાથમિક શાળા જે ગુજરાતી માધ્યમ ધરાવે છે તેમાં જુનિયર કેજી અને સિનિયર કેજીમાં તમામ વિષયો લઈ શકે તેવા શિક્ષકોની જગ્યા ખાલી પડી છે લાયકાતની વાત કરીએ તો તમે પ્રી પીટીસી અથવા પીટીસી પાસ કરેલું હોવું જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે ધોરણ એકથી આઠમાં તમામ વિષયો લઈ શકે તેવા શિક્ષકની જગ્યા ખાલી છે લાયકાતની વાત કરીએ તો તમે બીએસસી અથવા એમએસસી બીએ અથવા એમએ બીસીએ એમસીએ બીપીએડ અથવા એટીડી પાસ કરેલું હોવું જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે શ્રીમતી ટીસી સોની માધ્યમિક વિદ્યાલય જે ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ ધરાવે છે તેમાં ધોરણ નવ અને દસમાં અલગ અલગ શિક્ષકની જગ્યા ખાલી પડી છે સૌથી પહેલાં વાત કરીશું ધોરણ નવ અને દસ જે અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં ગણિત અને વિજ્ઞાન લઈ શકે તેવા શિક્ષકની જગ્યા છે લાયકાતની વાત કરીએ તો તમે બીએસસી અથવા એમએસસી સાથે બીએડની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે ધોરણ નવ અને દસ ઇંગ્લિશ મીડિયમમાં જેમાં ઇંગ્લિશ સોશિયલ સાયન્સ ગુજરાતી હિન્દી અને સંસ્કૃત લઈ શકે તેવા શિક્ષકની જગ્યા ખાલી પડી છે આ પોસ્ટ માટે તમે બી એ અથવા એમ લગત વિષય સાથે બીએડની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ નેક્સ્ટ વેકન્સી છે ધોરણ નવ અને દસ ગુજરાતી માધ્યમ જેમાં ઇંગ્લિશ લઈ શકે તેવા શિક્ષકની જગ્યા ખાલી પડી છે આ પોસ્ટ માટે તમે બીએ અથવા એમ સાથે બીએડની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ નેક્સ્ટ વેકન્સી છે ધોરણ નવ અને દસ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં કમ્પ્યુટર શિક્ષકની જગ્યા ખાલી છે આ પોસ્ટ માટે તમે અથવા ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ વિભાગની આપણે વાત કરીએ તો ક્લર્કની જગ્યા ખાલી છે આ પોસ્ટ માટે તમે કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તમને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે શ્રીમતી એસ આર પરીખ ઉચ્ચતર માધ્યમિક વિભાગ જે વિજ્ઞાન પ્રવાહ ધરાવે છે અને ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં અલગ અલગ વેકેન્સી ખાલી પડી છે સૌથી પહેલાં આપણે વાત કરીશું ધોરણ અગિયાર અને બાર ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી લઈ શકે બાયોલોજી લઈ શકે તેવા શિક્ષકની જગ્યા છે આ પોસ્ટ માટે તમે એમએસસી સાથે બી એડની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે કમ્પ્યુટર લઈ શકે તેવા શિક્ષકની જે માટે તમે બીસીએ અથવા એમસીએની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ ઇંગ્લિશ વિષય લઈ શકે તે શિક્ષક માટે તમે એમએ સાથે બી એડની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ બિન શૈક્ષણિક વિભાગની વાત કરીએ તો ક્લાર્કની જગ્યા ખાલી છે આ પોસ્ટ માટે તમે કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી સાથે કમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે શ્રી એસઓ શાહ ઉચ્ચતર માધ્યમિક વિભાગ જે સામાન્ય પ્રવાહ ધરાવે છે તેમાં ગુજરાતી માધ્યમમાં ધોરણ અગિયાર અને બારમાં સાયકોલોજી સોશિયોલોજી અને ઇંગ્લિશ લઈ શકે તેવા શિક્ષકની જગ્યા ખાલી છે આ પોસ્ટ માટે તમે એમ એ સાથે બી એડની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ આ તમામ વેકેન્સી માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તેનું વોક ઇન ઇન્ટરવ્યુ છે તારીખ ત્રીસ મે બે હજાર બાવીસને ને સવારે નવથી થી બારમાં રાખવામાં આવેલું છે જો તમે ઇન્ટરવ્યુમાં ન આવી શકો તો સ્ક્રીન ઉપર ઈમેલ આઈડી આપેલું છે તેના ઉપર પણ તમે તમારી અરજી મોકલી શકો છો ખાસ એ વાત યાદ રાખવી કે તમારે છે કયા વિષય માટે તમે અરજી કરી રહ્યા છો તે તમારે અવશ્ય મેન્શન કરવાનું રહેશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ છે શ્રી આરડી દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરા ડિસ્ટ્રિક્ટ પંચમહાલ શારદા મંદિર પ્રાથમિક શાળા જે તે સ્થાને તમારે છે એ ઇન્ટરેસ્ટેડ હોય ત્યાં તમારે છે એ ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે થેન્ક યુ